હાય, યોર વિડીયો ક્લાસીસમાંથી હું છું ઉર્વી અને આજના વિડીયોનો આપણો વિષય છે સિક્વન્સ ઓફ ટેન્સ, એટલે કે કયા ટેન્સ પછી કયો ટેન્સ વાપરવાનો. સૌથી અગત્યનો ટોપિક એ રીતે છે આ, કારણ કે આપણને જ્યારે એરર રિલેટેડ ક્વેશ્ચન્સ હોય છે તેમાં મોટે ભાગે આપણને સિક્વન્સ ઓફ ટેન્સ અથવા સબ્જેક્ટ વર્બ અગ્રીમેન્ટમાં જ એરર હોય છે, એટલે આ વિડીયો એકદમ ધ્યાનથી જોજો. હવે આપણું એક સિમ્પલ લોજિક શું કહે છે કે કોઈ પણ ભવિષ્યમાં થનારી ક્રિયાની પહેલાં ભૂતકાળની ક્રિયા થાય ન થાય, આ એક જ સિમ્પલ લોજિક તમારે હંમેશા યાદ રાખવાનું છે. એટલે શું છે, આપણને તરત રેક્ટિફિકેશન ઓફ એરર વખતે એરરવાળો ભાગ આપણને તરત જ મળી જાય કે, અને સાથે સાથે આપણે કયો ટેન્સ યુઝ કરવાનો છે તે પણ આપણને ડિસાઈડ કરવામાં હેલ્પફુલ થાય. પણ એક વસ્તુનું હંમેશા ધ્યાન રાખજો, જ્યારે આપણને વાક્ય સીધું સાદું હોય જેમ કે મેઇન ક્લોઝની પછી સબઓર્ડિનેટ ક્લોઝ, સિક્વન્સ ઓફ ટેન્સ ક્યારે આવે, ત્યારે એક કરતાં વધારે વર્બ હોય, મેઇનલી કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં હોય. હવે જો મેઇન વર્બ દેટ ઇઝ મેઇન ક્લોઝ જો પહેલાં હોય તો વધારે તકલીફ નથી થતી, પણ જો સબઓર્ડિનેટ ક્લોઝ પહેલાં હોય તો એકદમ કેરફુલી વાક્ય વાંચી અને પછી જ કોઈ પણ નિર્ણય કરવાનો છે. પહેલી વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે જો આપણો પ્રિન્સિપલ ક્લોઝ પાસ્ટ ટેન્સમાં હોય તો સબઓર્ડિનેટ ક્લોઝ પણ હંમેશા પાસ્ટ ટેન્સમાં જ રાખવાનો. સે ફોર એક્ઝામ્પલ, આઈ ફાઉન્ડ આઉટ દેટ હી વોઝ નોટ પ્રેઝન્ટ ઇન ધ મીટિંગ. અહીંયા આપણા મેઇન ક્લોઝમાં વર્બ છે ફાઉન્ડ, જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, એટલે આપણે સબઓર્ડિનેટિંગ ક્લોઝમાં પણ આપણે વોઝ નો જ ઉપયોગ કર્યો છે જે સિમ્પલ પાસ્ટ ટેન્સનો છે, એટલે જે ટેન્સ છે તેને આપણે ચેન્જ નથી કરવાનો. હી હિન્ટેડ દેટ હી વોઝ ઇન અ હરી. અહીંયા પણ જોઈએ તો એણે હિન્ટ આપી, એણે શું હિન્ટ આપી કે તેને ઉતાવળ નથી, એટલે હિન્ટેડ પાસ્ટ ટેન્સ છે, એની સાથે સાથે વોઝ પણ પાસ્ટ ટેન્સ. તેણે આપણને એક હિન્ટ આપી કે તે ઉતાવળમાં નથી, ન હતો, હિન્ટ આપી ત્યારે એ નહોતો, એટલે આપણે વોઝનો ઉપયોગ કર્યો છે. ઇફ ધ પ્રિન્સિપલ ક્લોઝ ઇઝ ઇન ધ પાસ્ટ ટેન્સ, જો પ્રિન્સિપલ ક્લોઝ પાસ્ટ ટેન્સમાં હોય તો પણ સબઓર્ડિનેટ ક્લોઝ પ્રેઝન્ટ ટેન્સમાં હોઈ શકે છે, જો સબઓર્ડિનેટ ક્લોઝ છે તે કંઈ યુનિવર્સલ ટ્રુથ એટલે કે સર્વસામાન્ય વાત હોય. જેમ કે ન્યૂટન ડિસ્કવર્ડ દેટ ધ ફોર્સ ઓફ ગ્રેવિટેશન મેક્સ એપલ ફોલ. અહીંયા ન્યૂટને શોધ કરી, ડિસ્કવર્ડ એ પાસ્ટ ટેન્સમાં છે, પણ આપણે મેક્સ છે તે સિમ્પલ પ્રેઝન્ટમાં છે. શું કામ? કારણ કે ગ્રેવિટેશનના ફોર્સથી એપલ નીચે પડે છે તે યુનિવર્સલ ટ્રુથ છે, એટલા માટે મેક્સ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ધ ટીચર ટોટ અસ ધેટ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. અહીંયા આગળ પણ ટીચરે અમને ભણાવ્યું, ટીચર ટોટ, પણ એને શું ભણાવ્યું કે ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. આ એક કહેવત છે કે સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી, સિમ્પલ આ યુનિવર્સલ ટ્રુથ છે, એટલે આપણે વેઇટ્સ છે એને પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં લખ્યું છે, આપણું મેઇન ક્લોઝનો વર્બ પાસ્ટ ટેન્સમાં હોવા છતાં પણ. આપણો સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે તે જો દેનથી ઇન્ટ્રોડ્યુસ થયો હોય ને તો વાક્યની જરૂરિયાત પ્રમાણે આપણે કોઈ પણ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ તો હી હેલ્પ મી મોર દેન હી હેલ્પ્સ એની વન એલ્સ. ભૂતકાળમાં હી હેડ હેલ્પ્ડ, હી હેલ્પ્ડ હિમ, એણે તેને મદદ કરી હતી, પણ કેટલી, અત્યારે પણ કોઈને કરે છે તેના કરતાં પણ વધારે, એટલે અત્યારની સાથે આપણે કમ્પેરિઝન કરી છે એટલે આપણું આવ્યું હેલ્પ્સ. એવી જ રીતે જોઈએ તો શી વેલ્યુડ હર ફ્રેન્ડશીપ મોર દેન શી વેલ્યુઝ માઇન, એને તેની ફ્રેન્ડશીપ મારી ફ્રેન્ડશીપ કરતાં પણ વધારે વેલ્યુડ હતી. એટલે મેઇન ક્લોઝ છે તેમાં પાસ્ટ ટેન્સ રાખ્યું છે અને સબઓર્ડિનેટિંગમાં આવશે પ્રેઝન્ટ ટેન્સ. આગળ જોઈએ તો પ્રિન્સિપલ ક્લોઝ જે છે એ જો પ્રેઝન્ટ કે ફ્યુચર ટેન્સમાં હોય તો પણ સબઓર્ડિનેટ ક્લોઝ જે છે તેને આપણે કોઈ પણ ટેન્સમાં લઈ શકીએ છીએ. ફરી પાછું જરૂરિયાત પ્રમાણે જ આપણે એનો ઉપયોગ કરવાનો છે કે એ શું મીનિંગ દર્શાવવા માગે છે. સે ફોર એક્ઝામ્પલ, શી બિલીવ્સ દેટ શી ઇઝ ઓલ રાઈટ. શી બિલીવ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, એ માને છે, શું માને છે કે તે બરાબર છે, એટલે કે અત્યારે બરાબર છે.
શી ઇઝ ઓલ રાઇટ. અહીંયા આગળ આપણને કન્વે કરવા માંગે છે અત્યારની સિચ્યુએશન. પણ બીજું એક વાક્ય આપણે જોઈએ તો શી વિલ બિલીવ દેટ આઈ વોઝ નોટ રોંગ. અહીંયા આગળ વિલ બિલીવ ફ્યુચર ટેન્સ છે, પણ આપણે વર્બ લીધો છે વોઝ, કારણ કે આપણને એમ છે કે ભવિષ્યમાં એ ક્યારેક માનશે કે ભાઈ હું ખોટી નથી. જો આપણો પ્રિન્સિપલ ક્લોઝ ફ્યુચર ટેન્સમાં હોય, એટલે કે સિમ્પલ ફ્યુચર કે કન્ટિન્યુઅસ કોઈ પણ, અને સબઓર્ડિનેટ ક્લોઝમાં આપણે ત્યારે શું વાપરવાનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પણ એ સબઓર્ડિનેટની શરૂઆત શેનાથી થઈ હોય, વેન, અન્ટિલ, બિફોર, આફ્ટર એવા સમય દર્શાવતા શબ્દોથી. આગળ જે મેં કીધું એમાં એડવર્બ ક્લોઝમાં જ સૌથી વધારે સિક્વન્સનું આપણે ધ્યાન રાખવાનું છે. તો જ્યારે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ હોય તો પ્રિન્સિપલ ક્લોઝ ફ્યુચર ટેન્સમાં હોય, તો સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે તે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રાખવાનો છે. જેમ કે આપણે જોઈએ તો આઈ વિલ કોલ યુ વેન ડિનર ઇઝ રેડી. હું તમને બોલાવીશ. આઈ વિલ કોલ યુ ક્યારે, જ્યારે જમવાનું બની જશે. આ એક પ્રેઝન્ટ ટેન્સમાં લેવાનું છે, કારણ કે આપણે વિલ કોલ યુ ફ્યુચર ટેન્સ. પણ હું તમને ક્યારે બોલાવીશ, જ્યારે ડિનર બની જશે. ગુજરાતીમાં આપણે એ ભૂતકાળમાં આવે, પણ ઇંગ્લિશમાં આપણો એ પ્રેઝન્ટ ટેન્સ આવે છે. આઈ શેલ વેઇટ અન્ટિલ યુ આર ડન વિથ યોર વર્ક. અહીંયા આગળ પણ આઈ શેલ વેઇટ, હું તારી રાહ જોઈશ. ક્યાં સુધી, તો અન્ટિલ. અહીંયા આગળ આપણને સબઓર્ડિનેટર આવ્યું છે અન્ટિલ, એટલે આપણે પાછળ જે આપણો સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે એમાં પ્રેઝન્ટ ટેન્સનો જ વર્બનો ઉપયોગ કરવાનો. આર, જ્યાં સુધી તારું કામ નહીં પતે ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. આપણે ગુજરાતીમાં પણ એવી જ રીતે થયું છે, સેમ રૂલ આપણે અહીંયા ઇંગ્લિશમાં પણ યાદ રાખવાનો છે. પણ પ્લીઝ દરેક વસ્તુનું ટ્રાન્સલેશન કરવાની ટેવ કાઢી નાખજો. જો આપણો સબઓર્ડિનેટિંગ ક્લોઝ છે તે ધેટથી સ્ટાર્ટ થયો હોય અને કંઈક હેતુ દર્શાવતો હોય કંઈક થવા માટેનું, અને જો પ્રિન્સિપલ ક્લોઝ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આપણે સબઓર્ડિનેટ ક્લોઝમાં મેનો ઉપયોગ કરવાનો, અને પ્રિન્સિપલ ક્લોઝ પાસ્ટ ટેન્સમાં હોય તો માઇટનો ઉપયોગ કરવાનો. સે ફોર એક્ઝામ્પલ, વી ઈટ સો દેટ વી મે લિવ. હવે આપણે આ ઈટ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે. આપણા ખાવા પાછળનો હેતુ શું છે, કે ભાઈ આપણે જીવી શકીએ. આ મે છે એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. મે આ મે ઈ શું છે, ઓક્ઝિલરી છે. વી મે લિવ આપણને હેતુ બતાવે છે ખાવા પાછળનો. એવી જ રીતે હી માઇગ્રેટેડ ટુ ધ સિટી સો દેટ હી માઇટ ગેટ અ જોબ. અહીંયા માઇગ્રેટેડ છે તે પાસ્ટ ટેન્સમાં છે, અને એના માઇગ્રેટ થવા પાછળનો હેતુ દર્શાવવા માટે આપણે અહીંયા આગળ પાછળના વાક્યમાં આવ્યું છે કે શું કામ, શું હેતુથી એ માઇગ્રેટ થયો, તો ભાઈ જોબ મેળવવા માટે. એટલે માઇગ્રેટેડ પાસ્ટ ટેન્સ છે, એટલે અહીંયા આગળ પણ આપણે માઇટ નો ઉપયોગ કરવાનો, મેનો ઉપયોગ નહીં કરવાનો. પછી છે કે જ્યારે કોઈ ફ્રેઝ છે, એટલે વાક્યની શરૂઆતમાં જ, જેમ કે ઇફ ઓનલી, વિશ દેટ, વોટ ઇફ, એવા ફ્રેઝિસથી ચાલુ થયું હોય તો એના પછી આવનારો ક્લોઝ, મેઇન ક્લોઝ, સબઓર્ડિનેટ ક્લોઝ કે સિંગલ ક્લોઝનું વાક્ય પણ હોઈ શકે, પણ તેની પાછળ હંમેશા પાસ્ટ ટેન્સ જ આવે છે. સે ફોર એક્ઝામ્પલ, આઈ વિશ આઈ કુડ ઈટ અનધર આઈસ્ક્રીમ. આઈ વિશ, વિશથી ચાલુ થયું છે. વોટ ડીડ આઈ વિશ, આઈ કુડ, કદાચ મને વધારે આઈસ્ક્રીમ, હજી બીજો એક આઈસ્ક્રીમ ખાવા મળ્યો હોત. કુડ આપણે પાસ્ટ ટેન્સમાં જ લેવાનું છે, વિશથી ચાલુ થયું છે, વિશ આવ્યું છે એટલા માટે. એવી જ રીતે વોટ ઇફ આઈ મિસ ધ ટ્રેન, હું ટ્રેન ચૂકી જાઉં તો શું થશે. મિસ્ડ એ આપણે પાસ્ટ ટેન્સમાં લેવાનું છે. અહીંયા તમે જોશો તો આપણા ગુજરાતીમાં ઘણી વખત આપણે પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, પણ ઇંગ્લિશમાં આપણે અહીંયા પાસ્ટ ટેન્સનો જ ઉપયોગ કરવાનો. વોટ ઇફ, વિશ વગેરે શબ્દો જોઈએ એટલે આપણે સીધે સીધું પાસ્ટ ટેન્સ કરી નાખવાનું. પછી છે કે જો કન્ડિશનલ ક્લોઝ હોય અને તે ઇફ, એઝ ઇફ, અનલેસ વગેરેથી ચાલુ થતો હોય, તો મેઇન ક્લોઝ છે તે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય, અને સબઓર્ડિનેટ ક્લોઝ એટલે કે તે કન્ડિશનલ ક્લોઝ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય. જેમ કે અનલેસ યુ કમ્પ્લીટ યોર વર્ક,
યુ વિલ નોટ ગો આઉટ. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે જ્યારે આપણને કન્ડિશનલ ક્લોઝ કે સબોર્ડિનેટ ક્લોઝ વાક્યની શરૂઆતમાં હોય ત્યારે વધારે ધ્યાન રાખવાનું છે. અહીંયા આગળ અનલેસ કન્જંક્શનથી વાક્ય આપણું ચાલુ થયું છે, એટલે પહેલાં આવ્યું છે આપણું સબોર્ડિનેટ ક્લોઝ અને પછી આવ્યો છે મેઇન ક્લોઝ. મેઇન ક્લોઝ વિલ છે, એ સિમ્પલ ફ્યુચર ટેન્સમાં છે, અને કમ્પ્લીટ છે તે છે આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. એવી જ રીતે જોઈએ તો યુ વિલ હેવ ટુ સફર મોર ઇફ યુ ડોન્ટ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. સાચું છે ને, ઇન્સ્ટ્રક્શન નહીં ફોલો કરો તો સફર કરશો. યુ વિલ મેઇન ક્લોઝમાં ફ્યુચર ટેન્સ, સબોર્ડિનેટિંગમાં સિમ્પલ પ્રેઝન્ટ. જો આપણે જોથી ચાલુ કરીએ તો ઇફ યુ ડોન્ટ આવે, અને મેઇન ક્લોઝ આમાં આપ્યો છે એવી રીતે કરીએ તો તમને વધારે સફર કરવું પડશે, તમને વધારે હેરાનગતિ ભોગવવી પડશે જો તમે ઇન્સ્ટ્રક્શન ફોલો નહીં કરો તો. એટલે આ પાછળનો ભાગ આપણો જે સબોર્ડિનેટિંગ ક્લોઝ છે તે થયો આપણો પ્રેઝન્ટ ટેન્સમાં. જ્યારે આપણે સિન્સનો ઉપયોગ કરીએ છીએ સમય માટે, તો વર્બ ઇન ધ મેઇન ક્લોઝ ઇઝ યુઝ્યુઅલી ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ઓર પાસ્ટ પરફેક્ટ, એમાં કન્ટિન્યુઅસ પણ હોઈ શકે, અને સબોર્ડિનેટ ક્લોઝ છે તે પાસ્ટ ટેન્સમાં જ હોય છે. જેમ કે શી હેડ બીન એક્ટિંગ ઇન ફિલ્મ્સ સિન્સ શી વોઝ ફોર. અહીંયા આપણે જોઈએ તો મેઇન ક્લોઝમાં હેડ બીન એક્ટિંગ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ છે, અને કન્જંક્શન છે સિન્સ, જે આપણને સમય દર્શાવે છે કે તે ક્યારથી એક્ટિંગ કરે છે, તો જ્યારેથી તે 4 વર્ષની હતી ત્યારથી. એટલે આપણે સબોર્ડિનેટિંગ ક્લોઝ છે તે પાસ્ટ ટેન્સમાં રાખ્યો છે, રાધા રાખવાનો છે. આઈ હેડ વેઇટેડ ટુ સી ધીસ ડે સિન્સ આઈ ગ્રેજ્યુએટેડ. આ દિવસની હું રાહ જોતી હતી ક્યારથી, જ્યારથી મારું ગ્રેજ્યુએશન થયું ત્યારથી. એટલે મેઇન ક્લોઝ છે આપણો એ પાસ્ટ પરફેક્ટમાં છે, અને સબોર્ડિનેટ ક્લોઝ છે તે આપણો સિમ્પલ પાસ્ટમાં છે. આટલા રૂલ્સ યાદ કરી અને પ્રેક્ટિસ કરો, અને પ્રેક્ટિસ તો તમે કરો જ છો, અને અહીંયા પણ દર વખતની જેમ એક એક્સરસાઇઝથી આપણે પ્રેક્ટિસ કરીને ચેક કરી લઈએ કે કેટલું આવડ્યું છે આપણને. તો અહીંયા આગળ સેન્ટેન્સીસ 5 આપ્યા છે અને એની સાથે સાથે વર્બ્સ આપ્યા છે. એ વર્બનું કરેક્ટ ફોર્મથી તમારે બ્લેન્ક્સ ફિલ કરવાની છે. તો વિડીયો પોઝ કરી, બ્લેન્ક્સ ફિલ કરી અને આન્સર્સ ચેક કરી લ્યો. આઈ એમ શ્યોર કે તમારા બધા જ આન્સર્સ કરેક્ટ છે, કારણ કે તમે પ્રેક્ટિસ પણ આટલી કરો છો ને. તો પછી મળીએ આપણે બીજા કોઈ ટોપિક સાથે મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ. બાય બાય એન્ડ ટેક કેર.